આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર બનાસકાંઠા શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના કાંકરેજ તાલુકા ટીમ દ્વારા આજરોજ મામલતદાર સાહેબશ્રીને એમટી રાજપૂત મેડમને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં 26 જાન્યુઆરીના રોજ લુવારા ગામમાં અમરેલી એસપીના આદેશ અનુસાર અમરેલી જિલ્લાની પોલીસ પ્રશાસન દ્વારા જે બહેનબા ઉપર ખોટી કલમ લગાવી એના મામલે એ દીકરીબાને ન્યાય મળે એના અનુસંધાનમાં અને હેમુબા ખાચર વિરુદ્ધ ખોટી ફરિયાદ દાખલ કરી હોવાથી મુંદ્રા પોલીસ દ્વારા ખોટી રીતે 3rd ડિગ્રી ટોર્ચર કરવાથી 4 સમાજના 2 ભાઈઓને ન્યાય મળે શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા જે આવેદનપત્ર આપવામાં આવે છે તે તેમને લાગણી અને માગણીના અનુસંધાને ઉપર સરકારશ્રીમાં હું મોકલી આપીશ. ઓકે. ઘટના ઘટી છે જે ચારણ સમાજના બંને યુવકોના મોત કરવામાં આવે છે, જે પોલીસ પોતાની જે તે પોતાને લઈ ગઈને પોતાને બંનેને અપહરણ કરવામાં આવે છે. ખરેખર ખોટી ઘટના છે. ખોટી રીતે ગુનો દાખલ કરવામાં આવેલ છે, તેને પોલીસ પોતાના મરજી મુજબ કાર્ય કરી રહી છે. તેના વિરોધમાં અમે આજે આવેદનપત્ર આપીએ છીએ. જ્યારે પોલીસ પોતાના કોઈ પણ જ્યારે જગ્યાએ હુમલો થાય ત્યારે પોલીસ પોતાના તરત ધરપકડ કરવામાં આવતી હોય છે, છતાં આ લોકોએ કોઈ ગુનો નથી કર્યો, છતાં એ લોકોને અપહરણ કરવામાં આવ્યું છે, એ બાબતે અમે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. કાંકરેજ તાલુકામાં આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના કાંકરેજ તાલુકાના તમામ હોદ્દેદારો ભેગા થયા હતા અને જે લુવાણા ગામમાં જે ઘટના બની હતી તેના અનુસંધાને આજે જે રાજ્ય સરકારના આદેશ અનુસારે આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ઘટનામાં એવું હતું, લુવારા જે બેનને ન્યાય મળ્યો એની હવે એટલું રાખો કટિંગ.